જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું બુલેટિન ઇન્ડિયાના રાશિચક્ર કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે આજનું એટલે કે દૈનિક પંચાંગની વાત કરીએ છીએ દૈનિક રાશિફળની વાત હોય છે દૈનિક ઉપાયોની પણ વાત હોય છે અને દિન વિશેષની વિશેષ વાત પણ હોય છે સાથે સાથે તમારા માટે એક ટિપ્સ તો હોય જ છે જે તમારી સમસ્યાઓનું સમાધાન હોય છે કદાચ તમારી કોઈ સમસ્યા છે તો અમારા નીચેના ફોન નંબર ઉપર એ માહિતગાર કરાવી શકો છો તમને કોઈ જાણકારી જરૂર છે તો એ ફોન નંબર ઉપર તમે જાણકારી મેળવી શકો છો તો ચાલો દર્શક મિત્રો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ રાશિફળ અને ત્યારબાદ આજની ટીપ તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ ते पहला माता लक्ष्मी नो दिवस कहवाए माता लक्ष्मी ने वंदन करिए ओ अक्षसक्परशुंगदेशुकश पद्म धनुष को दंडम चर्म जलजम घंटा सुरा भाजनम शूलम पास सुदर्शने चधतीम हस्ते प्रसन्ना शेवे सौर मर्दने महालक्ष्मी सरोजस्थिता માતા લક્ષ્મીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ આજે વિક્રમ સંપત બે હજાર અઠ્યોતેર સખસમત ઓગણીસો ચુમ્માલીસ વીસમ સમ ને અડતાલીસ તારીખ છે આજે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજારને બાવીસ અને શુક્રવારનો દિવસ આજના દિવસે ભાદરવા શુદ્ધ તેરસનો શ્રાદ્ધ આજે કરવાનું રહેશે એટલે ભાદરવા વધ તેરસ તિથિ છે એટલે ત્રયોદશી તિથિ કહેવાય અને આ તિથિના દિવસે તેરસનું શ્રાદ્ધ જે લોકોને કરવાનું હોય એ લોકો આજે કરશે તેરસ સુદમાં જન્મ્યા હોય કે તેરસ વધમાં ભાદરવા માસમાં જન્મ્યા હોય એ લોકોનું શ્રાદ્ધ કર્મ આજે કરવામાં આવશે નક્ષત્ર આજે મઘા રહેશે યોગ સિદ્ધિ રહેશે નવ વાગીને પંચાવન મિનિટ સુધી ત્યારબાદ સાત યોગની શરૂઆત થશે કરણ કર રહેશે ચૌદ વાગ્યા સુધી અને ત્યારબાદ વિષ્ટિકરણની શરૂઆત થશે અને રાશિ સિંહ રહેશે એટલે મ અને અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો ચાલો શરૂ કરીશું આપણે આજનું રાશિફળ વિશેષમાં આજે તેરસનું શ્રાદ્ધ કરવાનું રહેશે જે જાતકો તેરસ શુદ્ધ અથવા તેરસ વધમાં એમનો જ્યારે સ્વર્ગવાસ થયો હોય તો એ જાતકો માટે આજની તિથિ પ્ર પ્રશસ્ત કરેલી છે શ્રાદ્ધ કર્મ કરવા માટે શ્રદ્ધયા ક્રિયતે શ્રાદ્ધમ શ્રદ્ધાથી પોતાના પિતૃદેવતાઓને યાદ કરવા માટે કરવામાં આવેલા કર્મને શ્રાદ્ધ કહેવાય એ તમે ગરીબને જમાડો બ્રાહ્મણને જમાડો કાગડાને નાખો વાસ કે પછી જે બી તમારાથી શક્ય હોય અપંગોને ખવડાવો વસ્ત્રનું દાન કરો એ તમામ વસ્તુ એની અંદર આવે છે પરંતુ એક જગ્યાએ એવું લખેલું છે કે બ્રાહ્મણ ભૂદેવતા બ્રાહ્મણા ભૂદેવતા તસ્માત કારણાત બ્રાહ્મણા પૂજે હેત એટલે બ્રાહ્મણોને પૂજા કરવી જોઈએ એટલે શ્રાદ્ધ કર્મ વગેરે બી બ્રાહ્મણોને જમાણવામાં આવે છે તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે રાશિફળ પહેલાં આવે છે મેષ રાશિ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર થાય એવા સંભા એવી સંભાવના રહેલી છે રાહુ અને કેતુના કારણે સાથીદારોનો સાથ સહકાર થોડો દૂર થશે પતિ પત્નીના સંબંધો પણ થોડા બગડી શકે છે સંતાનને લઈને જે તમારા મનમાં ચિંતા છે એ ચિંતા તમારી દૂર થઈ જાય એવા સંકેતો ગ્રહોનો મળે છે નાણાંકીય લેવડતી દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે જો તમે કોઈ નાનું મોટું કામ કરતા હો તો એમાં જરા સાવધાન અવશ્ય રહેશો નાણાં કરતાં બી આજે તમારે પારિવારિક ક્લેશ વધી જાય એવી સંભાવના છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે અને ખાસ કરીને તમારે પતિ પત્ની જે પતિ અને પત્નીના સંબંધોમાં સામાન્ય રીતે જે રાહત નહોતી મળી એ રાહત ફરીથી પ્રાપ્ત થશે કોર્ટ કચેરીમાં સફળતા તમને મળશે એટલે ધ્યાન રાખીને કામ કરવાની ખાસ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો પિતૃદેવતાને તર્પણ આપો ગાયને ગોળ ખવડાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજ તો તમારો સારા છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થશે યાત્રા વગેરે પર જવાનું થઈ શકે છે ખર્ચ કરતાં આવકનું પ્રમાણ ઘટતું હોય એમ લાગે છે જેના ઉપર તમને વિશ્વાસ હતો એ લોકો તમારી સાથે તગો કે ફરેબ કરે એવી સંભાવના છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર આજે દૂર થશે સંતાનને લઈને જે ચિંતા હતી એમાં તમને રાહત મળશે શું કરશો તમે તો આજે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત મળશે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને કોઈના કહ્યા કહેવામાં આવી જઈ ખોટા નિર્ણયો કે ખોટા કામમાં જોડાઈ જવાની પણ જરૂર લાગતી નથી શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારામાં સારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ઘર ગો ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમને સમય સારો અને ઉત્તમ રહેશે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે યાત્રા પ્રવાસનો યોગ તમે જે બનાવ્યો છે એ ખરેખર આજે કેન્સલ કરવું પડે તેવું લાગે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે ધંધાની અંદર થોડી સમસ્યાઓ ઊભી થતી હોય એવું લાગે છે શું કરશો તમે તો આજે કોઈ બી કામમાં જલ્દબાજી કરવાની જરૂર નથી ઉતાવળ કરવીથી કામ બગડી શકે છે અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ કરવો નહીં શું કરશો તમે તો આજે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું સિંહ રાશિ મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત દેખાય છે ધંધો પણ તમારો સારો ચાલી રહ્યો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે ઘરમાં નવા મહેમાનના આગમનના સંકેતો પણ દેખાય છે જમીન મકાનને લગતા કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન પણ આવી જશે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર છે તો એની અંદર પણ તમારા ફેવરમાં રિઝલ્ટ આવે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને આજે નાણાંકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે ભાઈઓ ભાઈઓ વચ્ચે મતમતાંતરની સંભાવના વધી રહી છે શું કરશો તમે તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે તો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ સામાન્ય રીતે સારી છે નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો અથવા નવા કામની પાછળ તમારો વ્યય થઈ રહ્યો હોય એવું લાગે છે જો કોઈ નવો ધંધો તમે કરવા માગતા હો તો એ ધંધાની અંદર તમને સફળતા મળશે ખાસ કરીને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી જમીન મકાન સંબંધિત પ્રશ્નોનું સોલ્યુશન આવશે સંતાનને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે કોર્ટ કચેરીમાં પણ તમને સફળતા સારી મળશે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે ચાલો દર્શક મિત્રો પહેલાં જોઈએ તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થતી દેખાય છે પતિ પત્નીના સંબંધો સારા છે કુટુંબની સાથે જે મનમેળ ન હતો એ મનમેળ થઈ જશે કોર્ટ કચેરીમાં પણ તમારો રાહત મળશે ખાસ કરીને ધંધા વ્યાપારની અંદર પણ વિકાસ થાય અથવા વધારો થાય એવો દેખાય છે નોકરી કરવાવાળા વ્યક્તિઓ માટે પણ સમય સારો અને અનુકૂળ છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ તમારે જરૂર રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રયોગ કરો પિતૃઓને તર્પણ કરો ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ધંધો અને વ્યાપાર બંનેની અંદર જ્યારે તમે જોવા જાઓ તો તમારા માટે આજનો દિવસ અનુકૂળ છે નોકરી માટે નોકરિયાત વર્ગોને માટે પણ સમય સારો છે નવી નોકરી પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત હોય એવું લાગે છે જો કે તમારે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે પરંતુ વાહન વગેરે ચલાવવાનું હોય તો બિલકુલ ટાળજો એ જરૂરી નથી શેર બજાર કે બજારોની અંદર પણ તમને નુકસાન થાય એવા સંકેતો ગ્રહો બતાવી રહ્યા છે માતા અને પિતાના સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને રહેશે અને જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે શું કરશો તમે તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે કામકાજની શરૂઆત સારી દેખાય છે તમારા બિઝનેસ વ્યાપારની અંદર પણ સફળતા છે નવા મિત્રોની મુલાકાત તમને કંઈક નવું આગળ વધારશે એવું લાગે છે પૈસાની થોડી દિક્કત પડતી હોય તંગી પડતી હોય એવા સંકેતો ગ્રહોનો મળે છે અને ખાસ સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનની અંદર અવશ્ય રહેશે જો સંતાન સાથે તમારા મતભેદ હોય તો એમાં થોડી ચિંતા કરવા જેવી બાબત અવશ્ય છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા તમને મળશે પતિ પત્નીના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે ગાયને ચણાની ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો થોડી રાહત મળી રહે છે પરંતુ આવક કરતાં જાવકનો વધારો દેખાય છે જે લોકો તમારા સાથે હતા એમની સાથે થોડા મતમતાંતર વધી રહ્યા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે ભાઈ ભાઈ વચ્ચે થોડા મતમતાંતર વધી રહ્યા છે કોર્ટ કચેરી જેવી મેટરની અંદરથી જરા દૂર રહેવાની પણ જરૂર છે જો તમે ઉતાવળ કરીને કોઈ ખોટું કામ કરશો તો તમને ફસામણ અવશ્ય થશે ધંધાધારી વ્યક્તિઓ માટે એકંદરે કામકાજ સારું દેખાય છે જો એક વાત બી એક બાબત બીજી વિચાર કરવા જેવી રહેશે કે જો તમારે નાણાંકીય લેવડ દેવડ કરવી હોય તો જરા દૂર રહીને કામ કરો એ જરૂરી છે પતિ પત્નીના સંબંધો સારા છે સંતાન અંગેની ચિંતામાં વૃદ્ધિ થશે શું કરશો તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કુંભરાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે એકંદરે દિવસ સારો છે ધંધો પણ સારો ચાલે છે પતિ પત્નીના સંબંધો પણ સારા છે નવા મહેમાનના આગમનના સંકેતો પણ ઘરમાં બની રહ્યા છે ખાસ જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય રહેશે કૌટુંબિક લોકોની વચ્ચે જે મતમતાંતર હતું એ હજી બી યથાવત હોય એવું લાગે છે કોર્ટ કચેરીની અંદર તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે શું કરશો તમે તો આજે તમે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થતી હોય એવું લાગે છે પરંતુ આવકની વૃદ્ધિ થતી દેખાતી નથી જે નવા નવા કાર્યો હતા એ કાર્યો તમારા બગડતા હોય એમ લાગે છે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધી રહી હોય એમ લાગી રહી છે ખાસ દવા તમારે મેડિકલ ટ્રીટમેન્ટ વગેરે જરૂરી દેખાય છે આવક કરતાં જાવકમાં વધે વધારો ન થાય એની કાળજી તમારે લેવી પડશે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય છે પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે કુટુંબની સાથેના મત મતાંતરો જે હતા અભિ યથાવત ચાલુ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો ઓમ વિષ્ણવે નમાન મંત્રના જાપ કરી પિતૃઓને તર્પણ જરૂર આપજો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આપણે આગળ વાત કરીશું કે આજના ટીપની બાબત દાખલા તરીકે તમારા પર નાણાં ફસાતા હોય કેટલાક પ્રશ્નો એવા આવેલા છે કે તમારા નાણાં ફસાય છે શા માટે શું કુંડળીમાં એવો કોઈ દોષ છે કે કુંડળીમાં એવો કોઈ ગ્રહ છે કે જેના કારણે તમારા નાણાં ફસાતા હોય તો એના માટેની વિશેષ બાત એ આવે છે કે નાણાં એટલે કે પૈસો પૈસો ફસાવાનું કારણ શું તો મિત્રો એના માટે તમારા લગ્ન લગ્નેશ મેઈન જવાબદાર કારણ છે લગ્ન અને લગ્નેશ છઠ્ઠો ભાવ ષઠેશ જ્યારે એકાદશ એકાદશેશ અને દ્વિતીય ભાવ દ્વિતીયેશ આટલા ગ્રહો તમારા જવાબદાર હોય છે લગ્ન અને લગ્ને શું કહે છે કે તમારું મન મગજ મસ્તિષ્ક દિમાગ તમારા કામ કરવાની ક્ષમતા જો તમારી કામ કરવાની યોગ્ય ક્ષમતા ન હોય તો તમારા માટે તમારા પૈસા અવશ્ય ફસાશે બીજા નંબરમાં જો કદાચ તમારા લગ્નની અંદર દાખલા તરીકે દ્વાદશ ભાવ ખર્ચનો ભાવ દ્વાદશ કહેવાય તમે કોઈના પૈસા ઓછી ના આપો ઓછી ના આપો એટલે કે તમે ખર્ચ કર્યો જ્યારે તમારા નાણાંનો વ્યય તમે કરો છો શનિ જે ઓગ્ર કદાચ તમારા દ્વાદશ ભાવને જોતો હોય મંગળ જેવો ગ્રહ તમારા બારમા ભાવને જોતો હોય તો શનિ મંગળનો દોષ બને અને એવા વખતે તમારા નાણાં અવશ્ય ફસાશે શનિ જો બીજા ભાવને પણ જોતો હોય તો પણ તમે સમજો કે તમારા નાણાં ફસાવાના ચાન્સીસ વધી જાય કારણ કે શનિ એ ઢીલો ગ્રહ છે અને ધીમો ગ્રહ છે એક રીતે એ પોલાઇટ ભી છે એટલે તમે પૈસા માગી ના શકો કોઈને પૈસા આપ્યા પછી તમે માગી ના શકો એટલે જ્યારે પઠાણી ઉઘરાણી ન કરી શકો તો કોઈ પેમેન્ટ આપતું નથી એટલે એ વસ્તુ તમારી સાથે કેમ બને છે કારણ કે તમારો લગ્નેશ નબળો પડે છે જ્યારે શનિ મહારાજ બારમા ભાવ બીજા ભાવ તમારા લગ્ન ભાવ કે છઠ્ઠા ભાવને જોતા હોય તો એવી સ્થિતિ બને છે કે મિત્રો તમારા આપેલા નાણાં લોકો પાછા આપતા નથી તો બને ત્યાં સુધી આપણે આપણા ગ્રહોની સ્થિતિ જોઈ ગ્રહોની પરિસ્થિતિ જોઈ અને ખરેખર નાણાં આપવા જેવા જો ગ્રહો હોય તો ચોક્કસ આપો પણ જો નથી તો તમારે આપવાની જરૂર નથી કારણ કે જો આપી દીધા તો એ પાછા આવવાના નથી તો આ પરિસ્થિતિનું નિર્વાણ થાય છે અને જ્યારે આવી પરિસ્થિતિ તમારી બને તો એ જન્માક્ષર તમારા ચાડી ખાઈ રહ્યા છે હવે તમે કોકન વિદ્વાનને એની જો વિશ્લેષણ કરાવો તો તમને એનો એની ખબર પડે કે ખરેખર આ લગ્નની જરૂર છે કે નથી તો આ તમા અમારા માટે આ જે પૈસા અમે આપ્યા છે તો અમે દેવું ઓછીનું આપીએ કે ન આપીએ તો એનું પહેલાં વિશ્લેષણ કરાવી લેવું જરૂરી છે હવે અહીંયા તમને બીજી વખત વાત કરવી કદાચ આપણે આપતા આપીએ તો દીધા છે પણ પૈસા કોઈના પાછા આવતા નથી તો કરવું શું ત્યારે લોકો દુઃખી થાય ઘણી વખત લોકો શું કરે કે એકબીજાને જોડે વ્યાજે લઈને બીજાને પૈસા હાલે અંદર ટકો બે ટકો વ્યાજ ખાવાના લાલચમાં એ આપી દે અને પેલો ભરાઈ જાય પહેલી પાર્ટી એને પૈસા ના આપે પહેલી પાર્ટી એની જોડે મેથી મારે એટલે પૈસા એને હાલવા પડે પરિસ્થિતિ એ થાય કે એના ઘરનું દેવું વધતું જાય અને પરિસ્થિતિ બગડતી જાય તો મિત્રો આવું કામ બને ત્યાં સુધી આપણે કરવું જોઈએ નહીં કદાચ તમે આવું કર્યું છે અને ફસાઈ ગયા છો તો શું કરશો તો એના માટેનો રસ્તો છે પહેલાં તો શનિ મહારાજના જાપ કરવા પડે અને તમારા જે બી વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ દઈ એના નામથી એક સંકલ્પ લેવો સંકલ્પ લઈને એની સ્થિતિ પ્રમાણે એક યંત્ર આવે છે કે જે ઉઘરાણી પાછી આવે એનો યંત્ર તમારે મૂકી એની પૂજા કરી અને નિયમિત રીતે જાપ કરવા જોઈએ એનાથી તમારા નાણાં પરત આવતા કદાચ થોડા થોડા પૈસા પાછા આવે લવિંગનો એક પ્રયોગ છે લવિંગ લો એના એ રૂબરૂ બતાવવાનો પ્રયોગ છે પરંતુ એનો બી પ્રયોગ છે તમારી કુળદેવી માતાનો પ્રયોગ કરો તો એનાથી બી લવિંગ સળગાવવાના હોય છે એ સળગાવશો એટલે વ્યક્તિનું મન બદલાય અને તમને થોડા થોડા પૈસા કરીને તમારા પૈસા રિટર્ન આપતા હોય છે મોટા પ્રયોગો બી છે નરસિંહા વીરનો બી પ્રયોગ છે એ પણ પ્રયોગ કર કરી શકાય એનાથી બી લોકો નાણાં પૈસા તમારા ધીમે ધીમે આપી દે છે એક સામટા કે એક દિવસે પેમેન્ટ આપે એવું અગર કોઈ કહે તો એ વાત ખોટી છે એવું વધુ થતું નથી પરંતુ આવું કરવાથી પ્રાર્થના કરવાથી પૈસા આવે છે તમે માગશો સામેવાળી વ્યક્તિના મનમાં તમારા પ્રત્યે એવું થાય ઘણી વખત લોકોની જોડે પૈસા હોય છે અને છતાં પૈસા નથી આપતા તો એવા પરિસ્થિતિમાં આવા પ્રયોગો તમારા કામ કરી શકે છે તો દર્શક મિત્રો આ તો આપણે વાત કરી કે કદાચ તમે પૈસા આપ્યા છો પાછા નથી આવતા તો શું કરશો તો આ પ્રયોગ કરી અને તમે તમારા પૈસા પાછા મેળવી શકો એમ છો એટલે તમારે આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ જો કદાચ કોઈ એવી સમસ્યા છે તો અમારા ફોન નંબર પર તમે માહિતીગાર થઈ શકો છો અમે પૂછી શકો છો એનો જવાબ પણ તમને આપવામાં આવશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર ત્યાં સુધી આપશો આચાર દુર્ગા શાસ્ત્રની રજા નમસ્કાર